हेलो फ्रेंड्स, सौ प्रथम तो दरेक विद्यार्थीनों मित्रों ने नवा वर्षनी शुभकामना। दिवाळीना वेकेशन पछी आजे आपणो पहेलो लेक्चर छे। बारमामां आपणे चेप्टर नंबर 5 आनुवंशिकता अने भिन्नताना सिद्धांतो एमां आपणे आगळ ઘણા બધા લેક્ચર લઈ ચૂક્યા છીએ। આજનું જે લેક્ચર જે છે એ જોયા પહેલાં એક વખત અગાઉના લેક્ચર એકવાર જોઈ લેજો તો તમારે રિવિઝન જેવું પણ થઈ જાય। તો આ ચેપ્ટરનું નામ શું છે? આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો। આપણને બધાને આનુવંશિકતા એટલે શું એ તો ખબર છે, પણ એક વખત જોઈ લઈએ ફરીથી કે માતા પિતાના જે લક્ષણો જે છે એ સંતતિમાં ઉતરી આવવાની જે ક્રિયા છે એને આપણે શું કહીએ છીએ? આનુવંશિકતા। આ આનુવંશિકતા માટે કોણ જવાબદાર છે? તો આપણા શરીરની અંદર જે કોષ આવેલા હોય, કોષની અંદર કોષકેન્દ્ર, કોષકેન્દ્રની અંદર રંગસૂત્ર, રંગસૂત્ર ઉપર ડીએનએ અને ડીએનએનો જે પ્રત્યેક ટુકડો છે જેને આપણે જનીન કહીએ છીએ। તો જે જનીન જે છે એ લક્ષણો માટે જવાબદાર છે। પણ જો આ જનીનોમાં કોઈ પણ, આ જનીનો જે છે એ ક્યાં આવેલા છે? ડીએનએ। તો ડીએનએની રચનામાં કોઈ પણ પ્રકારનો એવો ફેરફાર આવી જાય તો જેના કારણે શું સર્જાય છે? વિકૃતિ, બરાબર। અને વિકૃતિ સર્જાશે જેને આપણે મ્યુટેશન કહીએ છીએ। અગાઉના લેક્ચરમાં આપણે વિકૃતિ વિશે સમજ્યા છીએ, જેને ઇંગ્લિશમાં આપણે શું કહેતા? મ્યુટેશન। ડીએનએની રચનામાં કોઈ ફેરફાર થઈ ગયો, કોઈ જનીન જે છે એનું પરિવર્તન થઈ ગયું, એની રચનામાં ફેરફાર થઈ ગયો, અથવા આપણે લોપ થઈ ગયું, કોઈ એક જનીન ત્યાંથી ગુમ થઈ ગયો, કાં તો કોઈક બીજો ઉમેરાઈ ગયો, તો એ વખતે શું સર્જાય છે? વિકૃતિ। અને વિકૃતિના કારણે જ ભિન્નતા સર્જાય છે। તો આપણે આનુવંશિકતા તો સમજી ચૂક્યા છીએ, વિકૃતિ હવે સમજવાની છે। જે ભિન્નતા વિશે આપણે સમજીશું હવે, તો ભિન્નતા ક્યારે સર્જાય છે? જ્યારે વિકૃતિ થાય ત્યારે। વિકૃતિ વિશે તો આપણે અગાઉ ભણી જ ચૂક્યા છીએ, બરાબર। તો એક વખત તમે જોઈ લેજો વિકૃતિ વિશે। હવે આજનું જે લેક્ચર જે છે એમાં આપણે જોવાનું છે વંશાવળી પૃથ્થકરણ, જેને આપણે ઇંગ્લિશમાં કહીશું પેડિગ્રી એનાલિસિસ। હવે આપણે કોઈ પણ માતા પિતાના લક્ષણો જે છે એ સંતતિમાં ઉતરી આવે છે, બરાબર। તો કોઈ વાર માતા પિતાને કોઈ રોગ હશે, ધારો કે આપણે એક કોઈ પણ રોગની એક વાત કરીએ, ધારો કે સિકલ સેલ એનિમિયા છે, અથવા કોઈ પોલીલેક્ટાઇટિસ છે કે જેને 6 આંગળી હોય, તો ઘણીવાર એવું થાય છે માતા પિતાને હોય, પછી એના બાળકોને નથી હોતી, બરાબર, પણ એના બાળકો હશે એને 6 આંગળીઓ જોવા મળે છે। તો આપણે એવું એક ચાર્ટ તૈયાર કરવાનો હોય કે માતા પિતા છે, બરાબર, તો એના બાળકો 4 બાળકો છે, પણ 4 બાળકોમાંથી કોઈ 2 જ બાળકો એવા છે કે જેને 6 આંગળી છે અને બાકીના જે 2 બાળકો જે છે એને 6 આંગળી નથી, તો એના જે બાળકો હોય, બરાબર, એને પણ 6 આંગળી હોય છે। કેમ? કારણ કે એના મમ્મીના પણ માતા પિતાને હતું, બરાબર। તો એવું એક આખી આપણે એક એવો નકશો તૈયાર કરીએ છીએ, જે રીતે કે આપણે કોઈ પણ એક લક્ષણની નોંધ કરીએ છીએ કે પેઢી દર પેઢી ક્યાં સુધી એ લક્ષણ જળવાઈ રહે છે, બરાબર। તો એ જે આપણે એક નોંધ કરીએ છીએ એને આપણે શું કહીએ છીએ? વંશાવળી પૃથ્થકરણ। કોઈ પણ એક લક્ષણ જે છે એનું આપણે નોંધ કરીએ છીએ। તો માનવ કુટુંબમાં અનેક પેઢીઓ સુધી આપણા દાદા, એના દાદા, એ આખું આપણે એક વૃક્ષ તૈયાર કરે, ધારો કે 6 આંગળીવાળા છે, દાદાને હતું, એના બાળકોને નહોતું, એમાં 3 બાળકો જન્મ્યા, તો 2ને હતું, 1ને નહોતું, તો આખું એક એવું વૃક્ષ તૈયાર થાય છે। તો અમે કોઈ પણ એક લક્ષણની આપણે શું કરીએ છીએ? નોંધ કરીએ છીએ। તો એક લક્ષણની નોંધ કરીએ એ જે આખી ઘટના જે છે એને આપણે શું કહીશું? વંશાવળી પૃથ્થકરણ। તો માનવ કુટુંબમાં અનેક પેઢીઓ સુધી, ઘણી બધી પેઢીઓ સુધી કોઈ એક લક્ષણની નોંધ રાખવાની જે બાબત છે એને આપણે વંશાવળી પૃથ્થકરણ કહીએ છીએ, જેને આપણે ઇંગ્લિશમાં કહીશું પેડિગ્રી એનાલિસિસ। હવે આ વંશાવળી પૃથ્થકરણ તૈયાર કરવા માટે આપણે એક વંશ વૃક્ષ તૈયાર કરીએ છીએ, એક ચાર્ટ સ્વરૂપે। આપણે આ સમજ્યા પછી ચાર્ટ સ્વરૂપે સમજવાનું છે, એ વખતે તમને આ ખ્યાલ આવી જશે કે આવી રીતે જે ચાર્ટ બનાવ્યો હોય
એને આપણે વંશવૃક્ષ કહીએ છીએ, ફેમિલી ટ્રી. હવે વંશવૃક્ષ તૈયાર કરવા માટે આપણે અમુક એના સંકેતો જોઈએ છે કે આપણે નર તરીકે શું દર્શાવીએ છીએ, માદા તરીકે શું દર્શાવીએ છીએ, જો એ રોગ ધરાવતું હોય તો એને કેવી રીતે દર્શાવીએ છીએ. તો સૌપ્રથમ તો આપણે એના સંકેતો થોડાક યાદ રાખવા પડશે. જો સંકેતો આપણને યાદ હશે તો જ આપણે ચાર્ટ સમજી શકીશું. તો અહીંયા થોડાક સંકેતો આપણે અહીંયા મેં દોરેલા છે, આપણી ટેક્સ્ટબુકમાં બી આપેલા છે NCERT ની. તો એક વખત આપણે સંકેતો જોઈ લઈએ. જો સ્ક્વેર હશે અને એની અંદર કંઈ નહીં આવે, સીધું સાધું સ્ક્વેર હશે તો એ શું હશે? નર. રાઉન્ડ ગોળ હશે તો એ માદા. બરોબર, આવી રીતે ચતુષ્કોણ ટાઈપનું હશે તો શું? કોઈ લિંગ જ નથી, નર નથી કે માદા નથી. હવે આ ત્રણેય વસ્તુ તમને એ તો ખ્યાલ આવી ગયો, આ નર હશે, આ માદા હશે, આમાં કોઈ એક કોઈ પણ લિંગ હશે નહીં. પણ મેં આ લીટી કરી છે એનો મિનિંગ શું? બુકની અંદર રેડ કલર આપેલો છે, પણ આપણે રેડ કલરના બદલે આપણે અહીંયા લીટીઓ કરેલી છે આડી, કે જેનાથી આપણને નક્કી થાય છે કે આ જે વ્યક્તિ ભલે નર છે પણ આ નર કેવું છે, રોગગ્રસ્ત. કોઈ પણ રોગ આપણે લઈ શકીએ, ધારો કે હિમોફેલિયા લઈએ છીએ, થેલેસેમિયા લઈએ છીએ, સિકલસેલ એનિમિયા, કોઈ પણ રોગ જે છે આની અંદર ધરાવે છે એવું એની અંદર આપણે જ્યારે વંશવાળી વૃક્ષમાં જોઈએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આ જે નર જે છે એ રોગ ધરાવે છે. કોઈ પણ રોગ, છ આંગળીવાળો રોગ, આ માદા બી રોગિષ્ટ છે, એ રોગ ધરાવે છે. આ કોઈ લિંગ નથી પણ એ રોગ ધરાવે છે. હવે આ નર છે, સ્ક્વેર એટલે તો નર છે, સર્કલ જે છે ગોળ એ માદા માટે છે, પણ એની વચ્ચે એક લીટી કરેલી હોય તો એનો મિનિંગ શું થાય છે? બંને જણા જે છે એ પતિ પત્ની છે, બંને વચ્ચે લગ્ન થયેલા છે, બંને મૈથુનની ક્રિયા કરી શકે છે અને પ્રજનન કરી અને નવી સંતાન સર્જે. ટૂંકમાં એવું થાય છે કે આ બંને પતિ પત્ની છે. હવે નર અને માદા એમાં જો બે લીટી હોય, અહીંયા એક લીટી છે તો એ પતિ પત્ની છે, મૈથુનની ક્રિયા કરી શકે છે, પણ જો બે લીટી હોય તો એનો મિનિંગ એવું થાય છે સમરક્ત મૈથુન, સંબંધીઓ સાથે. ઘણીવાર અમુક જ્ઞાતિમાં હોય છે એવું કે કાકા કાકાના છોકરા છોકરી, બરોબર, અથવા મામા ફઈના, એ લોકો લગ્ન કરે છે તો એ શું કહેવાય? એ રિલેટિવમાં છે એટલે સમરક્ત મૈથુન કરે છે. તો એ વખતે અહીંયા બે લીટી કરવાની હોય છે. આવી રીતે ચતુષ્કોણ હશે અને એની અંદર 5 લખેલો હોય તો એનો મિનિંગ થાય છે કે કોઈ પણ માતા પિતા છે એના કેટલા સંતાનો છે? 5 સંતાનો છે. એ 5 કેવા છે? બિન અસરગ્રસ્ત, કોઈ પણ રોગ છે નહીં. ત્યાર પછી આપણે અહીંયા જોઈએ તો આ નર, આ માદા, એ પિતૃ છે, આના 2 સંતાનો છે. આ લીટી આમ જાય છે તેનો મિનિંગ એમ છે કે એને 2 સંતાનો છે, એક નર છે અને એક માદા છે. બરાબર, આ નર છે, આ માદા, જેના 2 સંતાનો છે, એની સંતતિ છે જેમાં એક નર છે અને એક માદા છે. પણ એકની અંદર તમે જોવો છો આપણે લીટીઓ કરેલી નથી એટલે ચારે ચાર કેવા છે? કોઈ રોગ થયો નથી એટલે બિન અસરગ્રસ્ત, કોઈ રોગ ધરાવતા નથી. અહીંયા આપણે જોઈએ છીએ આ નર છે, આ માદા છે, એને કોણ છે? એક માદા શિશુ છે. પણ માદા શિશુમાં તમે જોઈ શકો છો કે એની અંદર આપણે લીટી કરેલી છે, એટલા માટે માદા શિશુ કેવી હશે? રોગગ્રસ્ત, એ અસરગ્રસ્ત હશે. ભલે એના માતા પિતાને કોઈ રોગ નથી પણ એને એ રોગ આવેલો છે. એટલે આવી રીતે આપણે એક આખું વંશાવળી વૃક્ષ તૈયાર કરવાનું હોય છે. તો આપણે ફરી ત્યાં જોઈ લઈએ એકવાર કે વંશાવળી પૃથ્થકરણ એટલે શું? તો માનવ કુટુંબમાં અનેક પેઢીઓ સુધી કોઈ એક લક્ષણની આપણે નોંધ રાખીએ છીએ એ બાબતને શું કહીએ છીએ? વંશાવળી પૃથ્થકરણ. વંશાવળી પૃથ્થકરણમાં એક આપણે ચાર્ટ સ્વરૂપે જે તૈયાર કરીએ એને આપણે શું કહીએ છીએ? વંશવૃક્ષ, ફેમિલી ટ્રી. હવે વંશાવળી વૃક્ષ માટે ઘણા બધા સંકેતો વપરાય છે, તો સૌ પ્રથમ આપણે સંકેતો યાદ રાખીશું તો જ આપણે એ ચાર્ટ સમજી શકીશું. પ્રેક્ટિકલમાં બી આપણે આવી રીતે ચાર્ટ સ્વરૂપે પૂછાતું હોય છે અને ઘણીવાર MCQમાં એક આખો ચાર્ટ આપેલો હોય એ ઉપરથી આપણે નક્કી કરવાનું હોય કે નર કેટલી
નર કેટલા છે બાળકો કે જે રોગગ્રસ્ત છે કે જે વાહક છે. આમાં ઘણીવાર હું એક વસ્તુ તમને આપણે બુકમાં બી નથી આપેલું, પણ એક વસ્તુ બતાવું છું કે આ જે છે બરોબર એવી રીતે જો હાફ હોય આવી રીતે અડધામાં હોય તો આ જે વ્યક્તિ હશે એ કેવું હશે? વાહક. વાહકનું મિનિંગ શું થાય છે? એ પોતે કોઈ રોગ ધરાવતો નથી, પણ એ રોગનું વહન કરી શકે છે. એવી રીતે જો માદામાં હશે હા તો આપણે શું કહીશું? એ માદા વાહક છે. શું છે? માદા વાહક. એ કોઈ રોગ ધરાવતો નથી. ધારો કે થેલેસેમિયા રોગ છે, તો થેલેસેમિયા રોગમાં એવું બી હોય છે કે જે માઇનોર હોય છે, થેલેસેમિયા માઇનોર, એ વાહક હોય છે કે પોતે થેલેસેમિયા ધરાવતું નથી, પણ એ પોતાના સંતતિને વાહન કરી શકે છે, એને રોગ થઈ શકે છે એને જે સંતતિ હોય એને. તો આવી રીતનું જો સિમ્પલ હોય તો આપણે એવું કે સમજવાનું એ પોતે એક વાહક છે, ભલે પોતે રોગ ધરાવતો નથી પણ એ રોગનું વહન કરી શકે છે. તો આ થોડુંક એકવાર જોઈ લેજો, ભલે બુકમાં નથી આપેલું પણ થોડુંક સમજી લેવાનું. આ નર માટે આપણે સ્ક્વેરનો ઉપયોગ કરીએ છીએ, માદા માટે રાઉન્ડ ગોળ ચતુષ્કોણનો ઉપયોગ, એમાં કોઈ લિંગ નહીં હોય. જો દરેકની અંદર લીટી હશે તો એ શું હશે? અસરગ્રસ્ત. વચ્ચે ગાડી લીટી હશે તો એ મૈથુન કરી શકે છે, એટલે કે બંને શું છે? પતિ પત્ની છે એવો ઉલ્લેખ કરે છે. બે લીટી હશે તો એનો મિનિંગ હશે કે સમરક્ત મૈથુન, સંબંધીઓ સાથે કોઈ મૈથુનની ક્રિયા થાય છે, સંબંધીઓ પતિ પત્ની બને છે. ચતુષ્કોણની અંદર જો પાંચ હશે તો એનો મિનિંગ છે કે પાંચ બિન અસરગ્રસ્ત સંતાનો છે. પિતૃ હશે એને જો આવી રીતે બે ચાર સ્વરૂપે હશે તો એનો મિનિંગ કે એને નર છે ને માતાના સંતતિઓ છે. આવી રીતે ભલે માતા અને પિતાને નથી રોગ, પણ એના સંતતિને રોગ ઉતરી આવે છે. તો આ હતા વંશાવળી વૃક્ષના સંકેતો. હવે આપણે વંશાવળીના પ્રકારો જોઈશું. વંશાવળીના પ્રકારો ચાર પ્રકારો છે. સૌ પ્રથમ તો છે દૈહિક પ્રભાવી. હવે આપણે બધાને ખબર છે કે આપણા શરીરની અંદર આપણી વાત કરીએ તો 23 જોડ રંગસૂત્ર છે, જેમાંથી 22 જોડ છે એ કેવા છે? દૈહિક છે. અને એક જોડ જે છે એ લિંગી છે. આ જે એક જોડ હોય છે નર અને માદામાં અલગ અલગ હોય છે. નરમાં XY હોય છે, માદામાં XX હોય છે. તો આ જે રંગસૂત્રો ઉપર શું આવેલા છે, એના જે DNA ઉપર શું આવેલા છે? જનીનો. હવે આ જનીનો બે પ્રકારના હોય છે, પ્રભાવી જનીન અને પ્રચ્છન્ન. તો આપણે આગળ ભણી ગયેલા છીએ એટલે તમને ખબર છે કે આ જનીનો બે પ્રકારના છે, પ્રભાવી અને પ્રચ્છન્ન. તો ચાર પ્રકારનું છે વંશાવળીના. તો સૌ પ્રથમ તો આપણે જોયું દૈહિક પ્રભાવી. દૈહિક પ્રભાવી એટલે શું? કે એના દૈહિક રંગસૂત્ર પર કોઈ ખામી છે અને જે જનીનથી ખામી છે, જે જનીન ખામી પેદા કરે છે એ જનીન કેવો છે? પ્રભાવી છે. બરાબર. એની જે 22 જોડ રંગસૂત્રો છે, ટોટલ 23 છે પણ દૈહિક કેટલા છે? 22. આ 22 જોડ જે રંગસૂત્રો છે એ કેવા છે? દૈહિક. તો આ દૈહિક રંગસૂત્રોના જનીન ઉપર કોઈ ખામી છે અને આ કેવું જનીન છે? પ્રભાવી જનીન છે. તો એવું કોઈ ડિસ્ટ્રોફી હોય જેને આપણે શું કહીશું? દૈહિક પ્રભાવી. દૈહિક પ્રભાવી રંગસૂત્ર પર, સોરી, દૈહિક રંગસૂત્ર પર કેવું જનીન છે? પ્રભાવી જનીન છે કે જે અસર કરે છે. એટલે કે આપણે એ લખીએ છીએ ઓટોસોમ. બરાબર. આપણે દૈહિક રંગસૂત્ર ઓટોસોમ કહીએ છીએ તે કોઈ એ છે. બરાબર. પછી બીજું છે દૈહિક પ્રચ્છન્ન. છે તો દૈહિક રંગસૂત્ર પર જ, દૈહિક રંગસૂત્ર ઉપર જ કોઈ જનીનની ખામી છે. પણ કેમ પ્રચ્છન્ન કહ્યું છે? કારણ કે એ જનીનની જે ખામી છે કે જે અસર કરે છે એ જનીન કેવું છે? પ્રચ્છન્ન છે. તો દૈહિક રંગસૂત્રો પર પ્રચ્છન્ન જનીન અસર કરે છે. દાખલા તરીકે સ્મોલ એમ. આપણે બધા જે છે એ અગાઉ બી ભણી ગયા કે પ્રભાવી હોય એના માટે આપણે કેપિટલ લઈએ છીએ અને પ્રચ્છન્ન હોય એના માટે આપણે હંમેશા સ્મોલ લેટર લેતા હોઈએ છીએ. ત્રીજું છે લિંગી પ્રભાવી. લિંગી રંગસૂત્રો જે છે એના ઉપર લિંગી રંગસૂત્રો તો એક જ છે. બરાબર. બંનેમાં એક એક જોડ જ છે, નર હશે કે માદા. તો લિંગી રંગસૂત્ર ઉપર કોઈ
પ્રભાવી જનીન હોય તો આપણે એને શું કહીશું? લિંગી પ્રભાવી, કે જે જનીન અસર કરે છે કેવું છે? પ્રભાવી છે. અને લિંગી રંગસૂત્ર ઉપર જે જનીન અસર કરે છે એ પ્રચ્છન્ન હશે તો આપણે શું કહીશું? લિંગી પ્રચ્છન્ન. એટલે આ ચાર વસ્તુ ખાસ યાદ રાખજો. ફરીથી આપણે જોઈએ છે વંશાવળીના પ્રકારો. ટોટલ ચાર પ્રકાર છે: દૈહિક પ્રભાવી, દૈહિક પ્રચ્છન્ન, લિંગી પ્રભાવી અને લિંગી પ્રચ્છન્ન. દૈહિક પ્રભાવી એટલે કે દૈહિક રંગસૂત્રો પર જે જનીન અસર કરે છે જનીન કેવું છે? પ્રભાવી છે. દૈહિક પ્રચ્છન્ન એટલે કે દૈહિક રંગસૂત્રો પર પ્રચ્છન્ન જનીન અસર કરે છે. લિંગી પ્રભાવી એટલે કે લિંગી રંગસૂત્રો પર પ્રભાવી જનીન અસર કરે છે. અને લિંગી પ્રચ્છન્ન એટલે કે લિંગી રંગસૂત્રો ઉપર પ્રચ્છન્ન જનીન જે છે એ અસર કરે છે. બરાબર. તો આપણે હવે આ તમે એકવાર જોઈ લો, વિડીયો પોઝ કરીને હું થોડી ખસી જાઉં છું. ત્યાર પછી આપણે દૈહિક પ્રભાવી અને દૈહિક પ્રચ્છન્ન એ બંનેનો આપણી ટેક્સ્ટબુકની અંદર ચાર્ટ સ્વરૂપે સમજાવેલું છે, તો ત્યાર પછી આપણે એ સમજીએ. પણ એ પહેલાં તમે આ એકવાર લખી લો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અહીંયા બે વંશાવળી વૃક્ષ દોરેલું છે, વંશ વૃક્ષ દોરેલું છે. બરાબર. ફેમિલી ટ્રી કે એક દૈહિક પ્રભાવી લક્ષણ ધરાવતું છે, એમાં ઉદાહરણ તરીકે જે રોગ થયેલું છે રોગનું નામ છે બાયોટોનિક ડિસ્ટ્રોફી, અને એક દૈહિક પ્રચ્છન્ન લક્ષણ લીધેલું છે આપણે, અને એનું જે ઉદાહરણ લીધું છે એ છે સિકલ સેલ એનિમિયા. દૈહિક પ્રભાવી લક્ષણ એટલે આપણે હમણાં જ વાત કરી હતી કે આ જે રોગ જે થયો છે, જે જનીનમાં ખામી છે, એ જનીન જે છે એ દૈહિક રંગસૂત્ર ઉપર આવેલું છે અને એ જનીન કેવું છે? પ્રભાવી છે. અહીંયા એ રંગ જનીન દૈહિક રંગસૂત્ર ઉપર જ આવેલું હોય પણ એ જનીન કેવું છે? પ્રચ્છન્ન છે અને અહીંયા પ્રભાવી છે. તો હવે આ જે વૃક્ષ છે, ફેમિલી વૃક્ષ, ફેમિલી ટ્રી, એ આપણે જોઈએ કે આ જે છે એ માદા માટે છે અને આ નર. પણ આ બેમાં આપણને એટલો ખ્યાલ આવે છે કે બંને પતિ પત્ની છે અને જે માદા જે છે એ રોગગ્રસ્ત છે. બરાબર. પતિને કોઈ રોગ નથી પણ એની પત્નીને રોગ છે. હવે એમના જે સંતાનો જે છે એમાં એક માદા છે જે રોગ ધરાવતી નથી, એક નર છે કે જે શું ધરાવે છે? રોગ ધરાવે છે. બરાબર. પછી બીજો એક નર છે, એકચ્યુઅલી આ એનું સંતાન નથી, આ તો આની સાથે મેરેજ થયેલા છે, બીજી પેઢી છે. અહીં ટોટલ એને ચાર બાળકો છે, જેમાં તમે માદા, આ માદા જે છે એને કોઈ રોગ નથી, આ નરને રોગ છે, આ જે નર છે એને કોઈ રોગ નથી અને આ માદા રોગ ધરાવે છે. ટોટલ બે બાળકો, બે બાબા છે અને બે બેબી છે આપણે સિમ્પલ ભાષામાં, જેમાં એક બાબાને રોગ છે અને એક બેબીને રોગ છે. હવે એનું જે સંતાન એવું છે કે જે નર છે અને જે કોઈ રોગ ધરાવતું નથી, એનામાં રોગ આવેલ નથી, કારણ કે પિતાનામાં નથી તો એનામાં નથી આવેલ. તો એ એવી વ્યક્તિ સાથે લગ્ન કરે છે કે જે રોગ નથી ધરાવતો. તો એના ત્રણ સંતાનો જે થાય છે, બરાબર, જેમાં બે માદા છે અને એક નર છે, તમે ત્રણેય સંતાનોમાં જોઈ શકો છો કે એમાં રોગ આવેલ નથી. બરાબર. તો અહીંયા રોગ નથી એટલા માટે રોગ આવતો નથી, એના માતા પિતાનામાં નથી. બરાબર. તો આ જે રોગ જે છે એ અહીંયા તમે જોઈ શકો છો કે માદા જે છે એ રોગિષ્ઠ છે, એ એક એવા નર સાથે મેરેજ કરે છે, લગ્ન કરે છે કે જે રોગ ધરાવતું નથી, તેના ત્રણ સંતાનો થાય છે પણ પોતે રોગ ધરાવતી હોવાથી એક એવી માદાને જન્મ આપે છે કે જે રોગ ધરાવે છે. તો તમે જુઓ છો આ બે રોગ ધરાવતી વ્યક્તિ હતી આ બેમાંથી એક, તો એના દરેક સંતાનો, ચાર સંતાનોમાંથી બે સંતાનોને રોગ આવ્યો. અહીંયા બી આપણે જોઈ શકીએ છીએ કે એ જો રોગ ધરાવતું સંતાન હતું તો એના સંતાનો પણ રોગ ધરાવે છે, અમુક સંતાનો એના રોગ ધરાવે છે. તો દરેક પેઢીની અંદર, આ પેઢીની અંદર બી રોગ આવ્યો, બરાબર, આ પેઢી પછી અહીંયા બી રોગ આવ્યો, અને તમે જુઓ છો કે જે રોગિષ્ઠ મેરેજ જ્યાં કરે છે ત્યાં બી રોગ આવે છે. એટલે કે દરેક પેઢીમાં રોગ આવે તે લક્ષણ પ્રભાવી જનીન હોય તો જ એવું બને છે કે દરેક પેઢીની અંદર આ પેઢીમાં બી રોગ છે,
આ પેઢીમાં બી આવ્યો અને આ પેઢીમાં બી રોગ આવે. એમ આગળ જેમ જેમ જશે આ જેની સાથે લગ્ન કરશે એના સંતાનોને પણ રોગ આવે છે. તો દૈહિક પ્રગાવીમાં દરેક પેઢીમાં રોગ આવવાની સંભાવના હોય છે. આ બાજુ જે આપણે ચાર્ટ દોર્યો છે લગભગ તમને સમજાઈ ગયું હશે. હવે આ બાજુ જે આપણે ચાર્ટ દોર્યો છે એમાં દૈહિક પ્રચ્છન્ન લક્ષણ છે. તમે શરૂઆતમાં જોવો છો નર અને માદા બંનેમાંથી કોઈ રોગ ધરાવતું નથી, પણ એના જે પેઢી એના જે પૂર્વજો હશે બરાબર એ રોગ ધરાવતા હશે. તો શું થાય છે, એના સંતાનોમાં રોગ આવે છે. તમે અહીંયા જુઓ છો કે આ માતા પિતા કોઈ રોગ ધરાવતા નથી, છતાં બી એના ટોટલ 1, 2, 3, 4, 5 સંતાનો છે, એમાં 2 સંતાનો રોગ ધરાવે છે. ત્યાર પછી તમે જુઓ છો કે આ બંને જે રોગ નથી ધરાવતું એના જે રોગ નથી ટૂંકમાં બંનેમાંથી કોઈ રોગ ધરાવતું નથી, છતાં બી એના સંતાનોની અંદર રોગ આવે છે બરાબર. તો આમાં ને આમાં શું ડિફરન્સ છે? અહીંયા દૈહિક રંગસૂત્ર પણ પ્રભાવી લક્ષણ છે, જે પ્રભાવી હોવાથી દરેક પેઢીની અંદર રોગ ફેલાવે છે. જ્યારે તમે અહીંયા જોઈ શકો છો કે જે દૈહિક રંગસૂત્રો જે છે એના ઉપર જે જનીન આવેલું છે એ કયું છે, પ્રચ્છન્ન છે. પ્રચ્છન્ન હોવાથી એક પેઢીમાં આવે છે પરંતુ બીજી પેઢીમાં આવતું નથી. તમે જોવો છો આગળની પેઢીમાં હશે બરાબર, પણ આ પેઢીમાં નથી, આ પેઢીમાં નથી, આ પેઢીમાં પાછો આ રોગ આવ્યો છે. હવે આ બેમાં નથી છતાં બી અગાઉની પેઢીમાં એ રોગ આવે છે, એટલે કે એક પેઢીમાં રોગ આવે છે બીજી પેઢીમાં રોગ આવતો નથી. તો એ પ્રચ્છન્ન જનીન હોય તો જ એવું બને છે કે દરેક પેઢીમાં રોગ આવતો નથી. અમુક પેઢીમાં દાદાને હોય તો એના કોઈ સંતાનો ના હોય, પણ એના સંતાનોને હોઈ શકે છે. તો એ જે હશે એ કેવી હશે, દૈહિક પ્રચ્છન્ન લક્ષણ હશે ટૂંકમાં. એના માટે જે જવાબદાર જનીન હશે એ દૈહિક રંગસૂત્ર ઉપર કેવું હશે, પ્રચ્છન્ન હશે. અને જ્યારે પ્રભાવી હોય છે ત્યારે દરેક પેઢીમાં રોગ આવવાની સંભાવના હોય છે. તો આ બે આપણે જોયું, દૈહિક પ્રભાવી અને દૈહિક પ્રચ્છન્ન, જે આપણી ટેક્સ્ટબુકમાં પણ આપેલું છે. તો આજનું જે ચલાવેલ છે વંશાવળી વૃક્ષ, વંશાવળી પૃથ્થકરણ, એના જે 2 વંશાવળી વૃક્ષ આપણે જે દોરેલા છે બરાબર, 400 રૂપે આ વૃક્ષ જ કહેવાય બરાબર, જે આપણે દોરેલું છે એ તમારે બંને ચાર્ટ તૈયાર કરી દોરી અને લખીને ફોટા પાડીને મને મોકલવાનું રહેશે. હવે પછી આપણે લિંગી પ્રભાવી અને લિંગી પ્રચ્છન્ન લક્ષણ વિશે અગાઉના લેક્ચરમાં ચર્ચા કરીશું. ત્યાં સુધી દરેકને થેન્ક યુ.